ગિરનારની ગોદમાં યોજાનાર મેળાની સાધુ સંતો અને ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે શિવરાત્રીનો મેળો આગામી 15 ફેબ્રુઆરીએ મહાવદ નોમના દિવસે શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ભવનાથ મહાદેવના મંદિરના ધ્વજારોહણ સાથે મેળો શરૂ થશે, જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથની તળેટીમાં દૂર દૂરથી સાધુ સંતોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે। સાધુ સંતો ગિરનારીના નાદ સાથે શિવ ભક્તિ કરવાની તૈયારીમાં લાગી ગયા છે। મહાશિવરાત્રીના મેળામાં ગિરનારની તળેટીમાં જેટલા સાધુ સંતો એકઠા થાય છે એટલા ક્યાંય બીજે એકઠા જોવા નથી મળતા, તેથી જ ગિરનારના મેળાને મિની કુંભ મેળો પણ કહેવામાં આવે છે। લોકો કા કાફી લોક આ ગયે હૈ, બાકી શેષ લોક આને વાલે હૈ। શિવરાત્રિ કા યે સમજીએ, ભારત વર્ષ મે એસી શિવરાત્રિ કહીં નહીં જહાં કી તમામ સાધુ સંત લાખો કે હિસાબ સે આવે। મહાશિવરાત્રિના મેળાની તૈયારીને લઈ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે। આ વર્ષે શિવરાત્રિનો મેળો ભવ્યતાથી ઉજવાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે। મેળાનું આયોજન યોગ્ય રીતે થાય અને અતિ ભવ્ય રીતે શિવરાત્રિનો મેળો ઉજવાય તે માટે વહીવટી તંત્ર દરરોજ બેઠક કરીને તૈયારીની સમીક્ષા કરે છે, તેમજ દરેકને સોંપવામાં આવેલી જવાબદારીની માહિતી આપવામાં આવે છે। મહાશિવરાત્રિના મેળા માટે જુદી જુદી 13 સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ભવનાથ ખાતે મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા ભવનાથ તળેટીની સફાઈ શરૂ કરવામાં આવી છે, સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિસ્તારમાં કેમ્પ બનાવવામાં આવ્યો છે, ઉપરાંત PGVCL અને અન્ય વિભાગો દ્વારા પણ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકલન કરીને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેમાં અલગ અલગ 3 કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ હાલમાં 125 સફાઈ કામદારો મારફત અત્યારે સફાઈની વ્યવસ્થા રાબેતા મુજબ રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે, તેમજ મેળો ચાલુ થશે ત્યારથી લઈ અને મેળો પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ વ્યવસ્થા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવે છે। એવી કોઈ ઉતારાની જગ્યા હશે કે જ્યાંથી કંઈ પણ અમારે પાસે ફરિયાદ આવે તેની તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે, તેમજ ગ્લોબલ વેસ્ટ કંપની મુંબઈ દ્વારા ડોર ટુ ડોર કલેક્શન રાઉન્ડ ધ ક્લોક અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવે છે અને મેળાની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી રાબેતા મુજબ રાઉન્ડ ધ ક્લોક દિવસને રાત અમારી તરફથી આ આખી કાર્યવાહી કરવામાં આવશે। કોરોના કાળમાં 2 વર્ષ મહામારીને લઈ મહાશિવરાત્રિનો મેળો જાહેર જનતા માટે બંધ રાખવાની ફરજ પડી હતી, ત્યારે ગયા વર્ષે શિવરાત્રિના મેળાને મંજૂરી મળતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહાદેવના ભક્તો આતુરતાથી મહાશિવરાત્રિના મેળાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે, જેથી તંત્ર મેળાની ભવ્ય તૈયારીમાં લાગી ગયું છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।